ફ્રેન્ડ્સ શું કરો છો લખો છો અરે વાહ તમે તો બહુ હોશિયાર થઈ ગયા હો અને તમને ઘણું ઘણું વાર્તા લખતા પણ આવડી ગયું છે આવડી ગયું છે ને ચાલો તો આજે આપણે અભ્યાસ તરફ આગળ વધીએ અહીં લતા લખોટી લાવ ફરીથી હું વાંચું છું લતા લખોટી લાવ તો જુઓ અહીં તમને લ સંભળાયો અને તમે ક્યાં ક્યાં લ જોયો ક્યાં ક્યાં જોયો જુઓ અહીં લટામાં લ જોયો લકોટીમાં લ જોયો અને લાવમાં લ જોયો જોયો ને લ હવે આપણે નીચે વાંચીએ લાલ ટામેટું ટમટમ હવે અહીં લ ફરીથી આવ્યો હવે ટામેટુંમાં તો આવ્યો આવ્યો ને ટામેટુંમાં તો અહીં તો આવ્યો અહીં તો આવ્યો ટમટમમાં તો અહીં અહીં પણ આવ્યો તો અહીં આપણે શું જોયું તો અક્ષર જોયો હવે આપણે નીચે જોઈએ જટ જટ ખાજા લાવ અને ખા જુઓ અહીં આપણે ફરીથી તો જોયો જોયો ને તો આ રહ્યો તો આ રહ્યો તો અને લો પણ જોઈ ગયા હવે અહીં આપણે શું જોવાના છે ખ જોવાના છે તો અહીં ખાજામાં ખ છે અને બીજે ક્યાં ખ છે આ રહ્યો ખ તો અહીં આપણે શું જોયું ખ જોયો ચમચમ ચકલી ખારેક ખાય ફરીથી હું વાંચીશ ચમચમ ચકલી ખારેક ખાય જુઓ બાળકો અહીં લ ફરીથી આવ્યો અને અહીં ખ છે અહીં પણ ખ છે હવે અહીં ચમચમમાં શું આવે છે ચ આવે છે અહીં પણ ચ આવે છે અને ચકલીમાં અહીં ચ આવે છે તો અહીં આપણે ચ ઓળખતા શીખ્યા આજે આપણે લ ત ચ ખ ઓળખતા શીખી ગયા ને હવે આ જ મૂળાક્ષરોને આપણે ચિત્ર સાથે યોગ્ય રીતે જોડતા શીખીએ જુઓ ખ લ આ શું છે ખલ છે હવે અહીં તમને કયું કયું સંભળાયું ખ લ સંભળાયો હા સંભળાયો ને અને ચ ના ખલમાં ચ સંભળાય છે નથી સંભળાતો તો ના ખ સંભળાય છે ને ચાલો તો આપણે લ સાથે જોડી દઈશું અને ખ સાથે જોડી દઈશું જોડાઈ ગયું આ ટામેટું હવે ટામેટુંમાં લ આવશે આવશે નહીં આવશે ચ આવશે નહીં આવશે તો આવશે હા તો એને હું ત સાથે જોડી દઉં ખ આવશે ના ભાઈ ના ખ પણ નહીં આવશે અહીં તો ટામેટામાં ત બે વાર આવે છે ને ચાલો હવે આપણે અહીં જોઈએ આ શું છે ચકલી છે હવે ચકલીમાં લ આવશે ચ ક લી લ આવશે ને તો હું પહેલાં એને લ સાથે જોડી દઉં હવે આ ચકલીમાં ચ આવશે હા આવશે એટલે હું ચને ચકલી સાથે જોડી દઉં તો આવશે ચકલીમાં નહીં આવશે ખ આવશે નહીં આવશે હવે આપણે અહીં જોઈએ આ શું છે લખોટી હવે લખોટીમાં લ આવશે હા એટલે પહેલાં હું લને લખોટી સાથે જોડી દઉં હવે લખોટીમાં ચ આવશે નહીં આવશે તો આવશે લખોટી એટલે તો આવશે ને એટલે આ લખોટીને હું ટ સાથે જોડી દઈશ હવે આ લખોટીમાં ખ આવશે લ ખો ટી એટલે ખ પણ આવશે એટલે હું એને લખોટીને ખ સાથે જોડી દઉં જોડાઈ ગયો ને લ ટ ચ ખ મૂળાક્ષરોને ઓળખીને શબ્દમાં રંગ પૂરતા શીખે જુઓ અહીં લ મૂળાક્ષરમાં લાલ રંગ છે અહીં ટમાં લીલો રંગ છે અને ચમાં પીળો રંગ છે અને ખમાં ગુલાબી રંગ છે હવે આ શું છે ફૂલ છે અને ફૂલની ચાર
પાંખડીઓ છે હવે આ પાંખડીઓમાં શબ્દ લખેલા છે જો અહીં ચમચી લખેલું છે નાટક લખેલું છે નખ અને લસણ હવે આપણે અહીં શું કરવાનું છે જો આ ફૂલની પાંદડીમાં ચમચી લખેલું છે હવે આ ચમચીમાં લ મૂળાક્ષર આવે છે નથી આવતો ટ આવે છે નથી આવતો ચમચીમાં જ આવે છે હા આવે છે હવે ખ આવે છે ચમચીમાં નથી આવતો એટલે ચમચીમાં ચ આવે છે તો આ ચમાં કયો રંગ પૂરેલો છે પીરો એટલે આપણે આ પાંદડીમાં કયો રંગ પૂરીશું પીરો રંગ પૂરીશું ચાલો તો આપણે પૂરીએ આપણે આ પાંખડીમાં રંગ પૂરી દીધો પૂરાઈ ગયો ને હવે આપણે બીજો શબ્દ વાંચીએ નાટક હવે આ નાટક શબ્દમાં લ આવશે નહીં આવશે નાટકમાં ટ આવશે હા આવશે ચ આવશે નહીં આવશે નાટકમાં ખ આવશે નહીં આવશે એટલે આ શબ્દમાં ટ આવે છે તો આ ટમાં કયો રંગ છે લીલો રંગ છે એટલે હવે આ પાંખડીમાં આપણે કયો રંગ પૂરીશું લીલો રંગ ચાલો તો આપણે લીલો રંગ પૂરીએ પાંખડીમાં આપણે લીલો રંગ પૂરી દીધો પૂરાઈ ગયો ને હવે આપણે નીચેનો શબ્દ વાંચીએ ન ખ હવે આ નખ શબ્દમાં લ આવે છે નથી આવતો નખમાં ટ આવે છે નથી આવતો નખમાં ચ આવે છે નથી આવતો નખમાં ખ આવે છે હા આવે છે એટલે આપણે આ પાંખડીમાં કયો રંગ કરીશું ગુલાબી રંગ ચાલો તો આપણે ગુલાબી રંગ કરીએ પાંખડીમાં આપણે ગુલાબી રંગ પૂરી દીધો પૂરાઈ ગયો ને હવે આપણે આગળનો શબ્દ વાંચીએ લ સ અણ લસણ છે હવે આ લસણમાં લ આવશે હા આવશે ને ત આવશે લસણમાં ટ આવશે નહીં ચ આવશે લસણમાં નહીં આવશે લસણમાં ખ આવશે નહીં આવશે એટલે લમાં કયો રંગ છે લાલ એટલે આપણે અહીં આ પાંદડીમાં કયો રંગ પૂરીશું લાલ ચાલો તો હવે આપણે પૂરીએ રંગ રંગ બહાર ન જાય તેની આપણે શું કરીશું કાળજી રાખીશું અને સરસ રંગ પૂરીશું હવે આપણે આ પાંખડીમાં પણ રંગ પૂરી દીધો જો બાળકો આપણને તો બહુ સરસ રંગ પૂરતા આવડી ગયું છે આવડી ગયું છે ને જો અહીં આપણે લસણમાં લાલ રંગ પૂર્યો ચમચીમાં પીળો રંગ પૂર્યો નાટકમાં લીલો રંગ પૂર્યો અને નખમાં ગુલાબી રંગ પૂર્યો તો રંગ પૂરવાની મજા આવી ને એકમ સાતમાં આવા કેટલાક શબ્દ આપેલા છે આ શબ્દમાં તમારે લ ટ ચ ખ મૂળાક્ષરો ઓળખવાના છે અને એ પ્રમાણે રંગ પૂરવાનો છે તો રંગ પૂરશો ને મજા આવશે